नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपनु हार्दिक स्वागत छे। धोरण 11 के जेनी अंदर आपणे चैप्टर 10 अभ्यास करी रह्या छे के आपणे आपणा लास्ट लेक्चर में अर्धीकरण 1 एमां पण आपणे अर्धीकरण 1 नी कई अवस्था विषे भण्या, तो अर्धीकरण 1 नी पूर्वावस्था विषे अभ्यास कर्यो। तो अर्धीकरण 1 नी जे पूर्वावस्था छे, तो पूर्वावस्था में कया पांच उपतबक्का विषे अभ्यास करो, तो लेप्टोटीन, जाइगोटीन, पैकेटीन, डिप्लोटी अने त्यारबाद डाइकाइनेसिस, के जेमा आवी रीते व्यतीकरण थया बाद स्पष्ट चतुर्सूत्री रंगसूत्र जोवा मळे छे। त्यारबाद हवे आ जे कोष छे ते आना पछीना तबक्कामां जवा माटे रेडी थई गयो। तो पूर्वा अवस्था एक एना पछी कई तबक्को आवे, तो एना पछी आवशे भाजना अवस्था एक। तो हवे आ भाजना अवस्था एक में शू थशे, जो विद्यार्थी मित्रों तमने कन्फ्यूजन न थाय ने एनी माटे फक्त मैं एक ज रंगसूत्रनी जोड़ लीधेली छे के जेथी करीने तमे सरळताथी समझी शको। તમે બે રંગસૂત્રની જોડ પણ લઈ શકો, આના સિવાય આવી રીતે અહીંયા બીજો રંગસૂત્ર પણ આવી રીતે ચતુર્સૂત્રી સ્વરૂપે દોરી શકો છો। પણ તમારા સમજવા ખાતર હું એ શું કરેલું છે, એક જ ચતુર્સૂત્રી લીધેલું છે। તો હવે આ કોષ છે તે રેડી છે ભાજના અવસ્થા એકમાં જવા માટે। તો આપણે સમભાજન ભણી ગયા ને, તો બાકીની જે ત્રણ અવસ્થાઓ છે ને, ભાજના અવસ્થા એક, ભાજનો તરા અવસ્થા એક અને અંત્ય અવસ્થા એક, જે સમભાજનમાં જોઈ ગયા સેમ એના જેવી જ છે। કે જેમ કે ભાજના અવસ્થા એક કે જેમાં ચતુસૂત્રી રંગસૂત્ર કોષના વિષુવવૃત્તીય તલમાં જોડી સ્વરૂપે ગોઠવાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ મધ્ય અવસ્થા પટ્ટિકા કે જેને વિષુવવૃત્તીય તલ કહેવામાં આવે છે। તો કોષના સેન્ટરના ભાગમાં આ જે રંગસૂત્ર છે તે જોડમાં આવીને ગોઠવાયેલા હોય છે। હવે આ જે રંગસૂત્ર છે, તો રંગસૂત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે, સેન્ટ્રોમિયર કે જેની ઉપર કાઇનેટોકોર આવેલા હોય છે, અને કાઇનેટોકોર જે છે તે આ ત્રાકતંતુ સાથે જોડાયેલા હોય છે, બંને ધ્રુવ તરફ ત્રાકતંતુ સાથે જોડાયેલા હોય છે। તો આવી રીતે ભાજના અવસ્થા એક પૂરી થઈ ગઈ। ભાજના અવસ્થા એક બાદ કોષ છે તે ભાજનોતરા અવસ્થા એકમાં પ્રવેશે છે। ભાજનોતરા એકમાં શું થાય છે, સમજાત રંગસૂત્રો છૂટા પડે છે। ઓકે, અહીંયા શું થાય છે, આખું ને આખું રંગસૂત્ર, આ એક રંગસૂત્ર જે છે તે ઉપરની તરફ જશે અને બીજું રંગસૂત્ર છે તે નીચેની તરફ જાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે રંગસૂત્રિકા શબ્દ નથી વાપરવાનો, કયો શબ્દ વાપરવાનો છે, સમજાત રંગસૂત્ર। એટલે આખું ને આખું આવી રીતે જે બે જોડમાં ગોઠવાયેલા હોય ને, તેમાંથી એક ઉપરની દિશામાં જશે અને બીજું છે તે નીચેની દિશામાં જાય છે, વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે। આખું ને આખું રંગસૂત્ર કે જે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું હોય તે જ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે। તો અહીંયા જો સ્પષ્ટ લખેલું છે કે રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું રહે છે, તો અહીંયા જોઈ શકો છો આકૃતિ કે આ રંગસૂત્રિકા છે કે જેની સાથે સેન્ટ્રોમિયર જોડાયેલું રહે છે। તો અહીંયા એક તફાવત એ આવેલો છે કે સમજાત રંગસૂત્રમાં શું થાય છે, રંગસૂત્રિકા છૂટી પડે છે, સોરી સમભાજનમાં શું થાય છે, રંગસૂત્રિકા છૂટી પડે છે। પણ અર્ધીકરણ એકમાં શું થાય છે, આખું ને આખું સેન્ટ્રોમિયર સાથે જ રંગસૂત્ર છૂટું પડે છે, એટલે કે બે રંગસૂત્રિકાઓ સાથે જ હશે, ઓકે, અને એ વિરુદ્ધ ધ્રુવ પર છૂટા પડીને ગોઠવાય છે। ત્યારબાદ કોષ હવે શેમાં પ્રવેશે છે, તો અંત્યાવસ્થા એકમાં પ્રવેશે છે। તો અંત્યાવસ્થા એક કે જેને શું કહેવામાં આવે છે, પૂર્વાવસ્થા એકની રિવર્સ, કે જેમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય છે અને ત્યારબાદ હવે આવી રીતે
કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય, કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય, ઓકે. પછી શું થાય છે, ઈઆરનું નિર્માણ થશે, ગોલ્ગી બોડીનું નિર્માણ થાય છે. તો હવે કોષ જે છે તે કોષરસ વિભાજનમાં જવાની શરૂઆત કરે છે. તો કોષની જે આ અવસ્થા છે ને, તે એને શું કહેવામાં આવે છે, કોષ દ્વિક કહેવામાં આવે છે. કોષની જે આ અવસ્થા છે કે જેમાં કોષ કેન્દ્ર પટલ આવી જાય છે, કોષ કેન્દ્રિકા પુનઃનિર્માણ થાય છે, બે કોષ કેન્દ્ર જોવા મળે છે, ઓકે, તો આ અવસ્થાને કોષ દ્વિક કહેવામાં આવે છે. ત્યારબાદ કોષ જે છે તે હવે કોષરસ વિભાજન એકમાં પ્રવેશે છે. કોષરસ વિભાજન એકમાં પ્રવેશે એટલે શું કહેવાય, કે હવે આ બે કોષ કેન્દ્ર છૂટા પડવાનો વારો આવ્યો, એટલે કે બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને આંતરકોષરસ વિભાજન કહે છે. બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા એટલે શું કહેવાય, કે આ કોષરસ વિભાજન છે તે અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે એ બે વચ્ચેનો ગાળો છે, ઓકે. અર્ધીકરણ એક જેમ પૂરું થયું તો તેમ કોષ જે છે તે કોષરસ વિભાજન એકમાં પ્રવેશે. કોષરસ એકમાં પ્રવેશ્યા બાદ એટલે કે પૂર્ણ થયા બાદ કોષ જે છે તે અર્ધીકરણ બેમાં પ્રવેશે છે, એટલે કે આ બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેનો ગાળો છે કે જેને આંતરકોષરસ વિભાજન કહેવામાં આવે છે. અને આ ખૂબ જ ટૂંકો ગાળો હોય છે કે જેમાંથી આવી રીતે બે કોષનું નિર્માણ થઈ જાય છે. અને બીજી બાબત એ કે અર્ધીકરણમાં શું થાય છે, આખું ને આખું રંગસૂત્ર જ બંને કોષ કેન્દ્રમાં છૂટા પડે છે ને, પરિણામે અહીંયા શું થાય છે, રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. અર્ધીકરણ એકમાં જ ધ્યાનમાં રાખવાનું છે કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. અડધી એટલે કે શું હોય, શરૂઆતના તબક્કામાં 46 હોય તો હવે આ કોષ કેન્દ્રમાં 23 રંગસૂત્ર જોવા મળે છે, એટલે કે સમજાત રંગસૂત્રની જોડ જ છૂટી પડી જાય છે. હવે કોષરસ વિભાજન એક બાદ કોષ જે છે તે હવે અર્ધીકરણ બેમાં પ્રવેશે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ અર્ધીકરણ બે. હવે આ જે અર્ધીકરણ બે છે ને, તેમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અર્ધીકરણ બે જે છે તે સેમ સમવિભાજન જેવી હોય છે. સમવિભાજન જેવી કેમ કીધેલી છે, કે અહીંયા રંગસૂત્રની સંખ્યા અડધી નથી થતી, આ અર્ધીકરણ બેમાં શું થાય છે કે રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે. એટલે કે શું થાય છે કે અહીંયા જે 23 છે આમાં પણ રંગસૂત્રોની સંખ્યા 23 છે. તો પ્રક્રિયાની અંતે જે નિર્માણ પામે છે ને નવા કોષો, તો એમાં પણ રંગસૂત્રની સંખ્યા આવી રીતે 23 જળવાઈ રહે છે. નહીં તો શું થાય, અહીંયા પાછો અર્ધીકરણ થાય ને તો 23ના અડધા કેટલા થશે, 11.5 સમથિંગ થાય, અને રંગસૂત્ર કોઈ દિવસ આ રીતે પોઈન્ટમાં હોતા નથી. એટલે અહીંયા સમભાજન જેવી જ પ્રક્રિયા છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે. અર્ધીકરણ બે એને પણ સેમ 5-4 ઉપતબક્કાઓમાં, કેટલા, 4 ઉપતબક્કાઓમાં વિવેચવામાં આવે છે. પૂર્વાવસ્થા બે, હવે અહીંયા જે તમને આ બે કોષોથી દર્શાવેલા છે ને, દોરેલા છે, તો આ બે કોષો અર્ધીકરણ એક જે થાય છે, તો અર્ધીકરણ એક જે થાય છે તેના પછી જે આ બે કોષોનું નિર્માણ થાય છે તેની આકૃતિ દોરેલી છે. તો હવે શું થશે, આ બંને કોષો પૂર્વાવસ્થા બેમાં પ્રવેશે. બંને કોષો પૂર્વાવસ્થા બેમાં પ્રવેશે છે. હવે શું થાય છે કે પૂર્વાવસ્થા બેમાં શું થાય છે, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે. આ જે ગૂંચળામય જે રંગસૂત્ર દ્રવ્ય છે તે હવે શું થશે, પ્રોપર રંગસૂત્રમાં ફેરવાય છે, એટલે કે બે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાઈને ગોઠવાઈ જાય છે. ત્યારબાદ તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે, ત્રાક તંતુનું નિર્માણ થાય છે, તો અને રંગસૂત્ર ઘટ્ટ બને, એટલે કે સેન્ટ્રોમિયર સાથે બે રંગસૂત્રિકાઓ જોડાઈ જાય છે.
त्यारबाद हवे आटली प्रक्रिया पूर्ण થયા બાદ કોષ જે છે તે ભાજના અવસ્થા 2 માં પ્રવેશે છે. બંને કોષ ભાજના અવસ્થા 2 માં પ્રવેશે. તો ભાજના અવસ્થા 2 માં શું થાય છે? આ જે ત્રાક તંતુ છે તો આ ત્રાક તંતુની મદદથી રંગસૂત્ર જે છે તે વિષુવવૃત્તીય તલ પર એટલે કે મધ્યમાં આવીને ગોઠવાઈ જાય છે. અને આ જે ત્રાક તંતુ છે તે કોની સાથે જોડાય છે? સેન્ટ્રોમિયર પર જે કાઇનેટો કોર આવેલા હોય ને, તો કાઇનેટો કોર સાથે આ સૂક્ષ્મ નલિકાઓ જોડાયેલી હોય છે. જેમ રંગસૂત્ર વિષુવવૃત્ત તલ પર ગોઠવાઈ ગયા તેમ કોષ શેમાં પ્રવેશે છે? ભાજનોત્તરા અવસ્થા 2 માં. હવે ભાજનોત્તર અવસ્થા 2 માં શું થાય છે? ભાજનની પ્રક્રિયા થાય એટલે શું થાય? બે રંગસૂત્રિકાઓ છૂટી પડે છે સેન્ટ્રોમિયર સાથે. એટલે કે આ પ્રક્રિયામાં શું થાય? સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. વિભાજન થાય એટલે બે રંગસૂત્રિકાઓ છૂટી પડે અને બંને રંગસૂત્રિકાઓ, એક રંગસૂત્રિકા આ દિશામાં જાય છે અને બીજી રંગસૂત્રિકા વિરુદ્ધ ધ્રુવ તરફ જાય છે. તો આ રીતે ભાજનોત્તર અવસ્થા કે જેમાં રંગ સૂત્રિકાઓ, અહીંયા શબ્દ કયો વાપરેલો છે? રંગ સૂત્રિકા. ત્યારબાદ કોષ જે છે તે હવે અંત્ય અવસ્થા 2 માં પ્રવેશે છે અને આ જે અંત્ય અવસ્થા છે તે અર્ધીકરણની સૌથી છેલ્લી અવસ્થા છે એટલે કે અંતિમ અવસ્થા છે કે જેમાં પાછું રંગસૂત્ર દ્રવ્ય બની જાય છે, કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે, જે અંગિકાનો લોપ થઈ ગયેલો હશે તે પાછી બની જાય છે. તો તમે જો એક કોષની અંદર પાછા બે કોષ કેન્દ્ર બની ગયા. હવે ત્યારબાદ કોષ શેમાં પ્રવેશે છે? કોષ રસ 2 માં. આ કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે અને આ કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે. એટલે કે શરૂઆતમાં કેટલા કોષ હતા વિદ્યાર્થી મિત્રો? તો એક. તો અર્ધીકરણ એક, અર્ધીકરણ એક કે જેના દ્વારા બે કોષનું નિર્માણ થયું. હવે આ બંને કોષ શેમાં પ્રવેશે છે? અર્ધીકરણ 2 માં. અર્ધીકરણ 2 માં પ્રવેશે છે એટલે પ્રક્રિયાને અંતે ટોટલ 4 બાળ કોષનું નિર્માણ થાય છે. રંગસૂત્રની સંખ્યા અડધી અર્ધીકરણ 1 માં જ થઈ જાય છે. અર્ધીકરણ 2 તો સેમ સમભાજન જેવી છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો અર્ધીકરણનો ટોપિક પૂરો થાય છે કે જેના દ્વારા એકમાંથી 4 બાળ કોષનું નિર્માણ થાય છે. હવે તમને એક્ઝામમાં તમને એમ થાય કે આટલો લેન્ધી ક્વેશ્ચન પૂછાય, તો એવી રીતે પ્રશ્ન નહીં પૂછાશે. એક્ઝામમાં એવી રીતે પૂછાય ક્યાં તો પછી અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક પૂછાય, ક્યાં તો અર્ધીકરણ એકના જે 3 તબક્કાઓ છે તે પૂછાઈ શકે, ક્યાં તો પછી અર્ધીકરણ 2 છૂટું પૂછાશે, છૂટા છવાયા ટોપિક પૂછાશે, નહીં કે એક કન્ટિન્યુઅસ ટોપિક પૂછાય. વિદ્યાર્થી મિત્રો તો ફાઇનલી હવે આપણે અર્ધીકરણના મહત્ત્વના ટોપિક પર પહોંચી ગયા. તો વિદ્યાર્થી મિત્રો અર્ધીકરણ થાય છે તો એનું કંઈ મહત્ત્વ હશે તો જ થતું હશે ને, એમને એમ તો થાય નહીં. તો હવે આપણે એમાં એનું મહત્ત્વ વિશે જોઈએ કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ હોવા છતાં એટલે કે જે 4 બાળકોષનું નિર્માણ થયું ને, તો એ ચારે ચાર બાળકોષમાં શું હોય છે? રંગસૂત્રની સંખ્યા અડધી. ઓકે, તો અડધી થઈ હોવા છતાં પણ જે સજીવો લિંગી પ્રજનન કરે છે તો એમાં દરેક સજીવોમાં જાતિમાં રંગસૂત્રની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે. જે તે જાતિ પ્રમાણે કોઈનામાં રંગસૂત્રની સંખ્યા 16 હોય અને એ લિંગી પ્રજનન કરે તો જે આવનાર સંતતિ છે તો એમાં રંગસૂત્રની સંખ્યા 16 તે જળવાઈ રહે છે. તો તમને એમ થાય કે કઈ રીતે? તો જેમ કે નર છે તો નરમાં શુક્રકોષના નિર્માણ માટે ઓકે અર્ધીકરણ થાય છે. તો અર્ધીકરણ દ્વારા જે શુક્રકોષનું નિર્માણ થાય છે નર છે તો એમાં શું થાય છે?
અર્ધીકરણની ક્રિયા દ્વારા નરજન્યુ નિર્માણ થાય છે. નરજન્યુ એટલે આપણે વાત કરીએ તો શુક્રકોષ. તો એ શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે? 23. જો નર હોય કે માદા, આપણે મનુષ્યની વાત કરીએ ને તો નર હોય કે માદા બધામાં જ રંગસૂત્રની સંખ્યા 46 જ હોય છે. પછી તમારા ભાઈ હોય, બહેન હોય, પપ્પા હોય કે મમ્મી, બધામાં જ રંગસૂત્રની સંખ્યા 46 હોય છે. અને જોડની વાત કરીએ તો 23 જોડ હોય છે. ઓકે, હવે માદા. તો માદા શું કરે છે? જન્યુજનન, એટલે કે માદા જન્યુનું નિર્માણ કરે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા. ઓકે, આ જે નર જન્યુ ને માદા જન્યુ છે ને, એને શું કહેવામાં આવે ખબર? પ્રજનન કોષ. તો પ્રજનન કોષના નિર્માણ માટે હંમેશા અર્ધીકરણ થાય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ છે, કે માદાની વાત કરીએ તો એમાં અંડકોષના નિર્માણ માટે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. તો એમાં પણ રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે? 23 હોય છે. તો હવે શું થશે? લિંગી પ્રજનન થશે. લિંગી પ્રજનન થાય એટલે શું થાય? નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થાય. જોડાણ થાય એટલે કે આ બંને 23+23 રંગસૂત્ર જોડાય અને ટોટલ કેટલા થઈ ગયા? 46. ઓકે, તો થઈ ગઈ. આવનાર જે સંતતિ છે, આવનાર જે બાળક છે, એમાં પણ 46 રંગસૂત્ર જોવા મળે છે. નરમાં 46, માદામાં 46, જન્યુમાં 23. તો આ બે જન્યુઓ જોડાયા, જોડાઈને કેટલા રંગસૂત્ર બનાવ્યા? તો 46 રંગસૂત્ર બનાવ્યા. તો થયા જે તે જાતિ પ્રમાણે રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે. એટલે જ તો જન્યુ નિર્માણમાં અર્ધીકરણ થાય છે. જો સેમ ટુ સેમ જન્યુ આવે તો આવનાર પેઢીમાં ડબલ થઈ જશે રંગસૂત્રની સંખ્યા, તો એ ચાલે નહીં. હવે બીજું મહત્વનું એ છે કે અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતા જોવા મળે છે. જેમ કે આપણે સેમ ટુ સેમ આપણા પેરેન્ટ્સ જેવા નથી દેખાતા, આપણામાં ઘણા એવા ફેરફાર છે. તો એ કેમ? જનીનિક ભિન્નતાના લીધે. અને બીજી વસ્તુ કે અર્ધીકરણની જે ક્રિયા છે તો એમાં શું થાય છે? વ્યતિકરણ થાય છે. તો વ્યતિકરણમાં શું થાય છે? જનીનની ફેરબદલી. તો જનીનની ફેરબદલી થાય, જનીનની શું થશે? ફેરબદલી થાય. ફેરબદલી થાય એટલે કે આવનાર જે પેઢી છે તેમાં જનીનની ભિન્નતા જોવા મળે છે. એના પરિણામ સ્વરૂપ જ આપણે જે છે તે સેમ ટુ સેમ આપણા પેરેન્ટ્સ એવા જોવા દેખાતા નથી. તો અહીં આપણો ટોપિક અર્ધીકરણ પૂરો થયો. હોપ વિદ્યાર્થી મિત્રો, તમે સમભાજન અને અર્ધીકરણ બહુ સમજી ગયા હશો સરળતાથી. તમને બહુ સરળતાથી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરેલો છે. તો એ તમારે જોઈએ તો ના સમજ પડે ને તો વિડીયો 2 વાર જોજો. ઓકે, કે બંને પ્રક્રિયામાં એક્ઝેક્ટલી થાય શું છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક વિશે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું.